તો હલો મિત્રો ત્રેવીસ હજાર વોચ ટાઈમ છે છતાં ચેનલ મોનોટાઇઝન નથી તો મિત્રો કયા કારણોસર ચેનલ મોનોટાઇઝન નથી અને આ જે વોચ ટાઈમ છે એ રિયલ છે કે ડુપ્લિકેટ વોચ ટાઈમ છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું તમારે પણ આ પ્રોબ્લેમ કદાચ ભવિષ્યમાં કદાચ આવી શકે છે જે લોકો નવા યુટ્યુબર છે એમને કદાચ આ વોચ ટાઈમની પ્રોબ્લમ છે તો જોઈ શકો છો મિત્રો લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર ત્રેવીસ હજાર પાંચસોને છોતેર વોચ ટાઈમ મળેલો છે અને યુટ્યુબ મોનોટાઇઝનનો રૂલ છે ખાલી ચાર હજાર વોચ ટાઈમ બનાવવાનો છે તો એ ત્રેવીસ હજાર વોચ ટાઈમ છે છતાં યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન નથી તો કેમ નથી અને કયા કારણોથી નથી એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું છું વિડીયોની અંદર મિત્રો બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો યુટ્યુબનો રૂલ છે ચેનલને મોનોટાઇઝન કરવા માટે ચાર હજાર વોચ ટાઈમ જોઈએ છે ત્રણસો ને પાસઠ દિવસની અંદર તો આપ જોઈ શકો છો મેં ત્રણસો ને પાસઠ દિવસની અંદર વોસ્ટ ટાઈમ કર્યો છે તો અહીંયા ત્રણસો ત્રેવીસ હજાર વોચ ટાઈમ છે તો છેલ્લા અહીંયા ખાલી જે નેવું દિવસની વાત કરું તો નેવું દિવસની અંદર કેટલો વોચ ટાઈમ બનેલો છે એ પણ જોઈ લઈએ તો નેવું દિવસની અંદર ત્રણ હજાર વોચ ટાઈમ બનેલો છે અને હું ટોટલ વોસ્ટ ટાઈમની મિત્રો વાત કરું આજીવનની તો મિત્રો આજીવનનો વોસ્ટ ટાઈમ બન્યો છે પચીસ હજાર આઠસો નવ કલાક તે તોય પણ મિત્રો આ ચેનલમાં નોટાય નથી તો એનું કયું કારણ છે અને આ વોસ ટાઈમ છે તો ઓરિજિનલ છે કેવો રીતનો નથી એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું છું જો ચેનલની અંદર મિત્રો નવા છો ને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મેં અપલોડ કરેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો ચલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો તમારો જે આ વોચ ટાઈમ છે પચીસ હજાર આઠસો ને નવું આ આજીવન છે તો આપણે ત્રણસો ને પાસઠ દિવસમાં રિટર્ન આવી જઈએ ત્રણસો ને પાસઠ દિવસનો વોચ ટાઈમ ગણીએ તો ત્રણસો ને પાસઠ દિવસનો ત્રેવીસ હજાર પાંચસો ને છે આપણે ખાલી ચાર હજાર વોચ ટાઈમની જરૂર પડે છે તો આ ચેનલ મોનોટાઇઝ નથી તો મોનોટાઇઝન્ટ કેમ નથી તો આ વોચ ટાઈમ મતલબ જે છે ડુપ્લિકેટ છે કે આછલીથી આપણે રિયલ વોચ ટાઈમ કઈ રીતે ચેક કરવાનો છે તો સૌથી પહેલાં તો મિત્રો તમે તમારી ચેનલની અંદર મિત્રો કયા વિડિયો અપલોડ કર્યા છે જો તમે અહીંયા જુઓ વિડીયો અહીંયા બધા શોર્ટ વિડીયો છે જેની અંદર એક લોંગ વિડીયો છે તો અહીંયા પણ એક વિડિયો છે આ ટાઈપ મિત્રો વિડિયો અપલોડ કરેલા છે જેની અંદર શોર્ટ વિડીયો વધારે અપલોડ છે તો શોર્ટ વિડીયોની અંદર કેટલા કેટલા વ્યૂઝ મળ્યા છે કેટલા કેટલા વોઈસ ટાઈમ મળેલા છે બધું તમને અહીંયા દેખાડે છે તો અહીંયા તમને ખાસ વિનંતી કરી દઉં તો મારી ચનલની અંદર હું ઓપન ઓલરેડી આવી ગઈ છું અહીંયા ઉપરના ઓપ્શનમાં તો હાલની અંદર અઠ્યાવીસ દિવસની અંદર જે કલાકો મળ્યા છે નવસો કલાક મળ્યા છે હાલની અંદર તો આ જે નવસો કલાક છે એ તમારા શોર્ટ વિડીયોના છે કે લોંગ વિડીયોના છે આપણને કઈ રીતે મિત્રો ખબર પડે તો મહત્ત્વની એ વાત છે કે જો તમારા શોર્ટ વિડીયોનો અહીંયા નવસો કલાક છે તો તમારી ચેનલની અંદર જે મોનોટાઇઝન સેક્શનની અંદર તમારો વોચ ટાઈમ છે એ મિત્રો અહીંયા એડ થવાનો નથી કારણ કે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન માટે ચાર હજાર કલાક જરૂરી છે પણ શોર્ટ વિડીયોના નહીં લોંગ વિડીયોના તો હવે પાછા બેકઅપ આવી ગયા નવસો કલાક છે તો નવસો કલાક આપણા લોંગ વિડીયોના છે કે શોર્ટ વિડીયોના છે આપણને કઈ રીતે ખબર પડે તો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ એક વખત તો ક્લિક કર્યું છે તો ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને વિડીયો દેખાડે છે બધા વિડીયો કયા વિડીયોની અંદર કેટલા કેટલા કલાકો મળેલા છે તો આપ જોઈ શકો છો બધા શોર્ટ વિડીયોના કલાકો અહીંયા તમને મળેલા છે આપ જોઈ શકો છો એની અંદર ઘણા વિડીયો એવા પણ હશે જે લોંગ વિડીયો પણ કદાચ હોઈ શકે તો આપણે નેવું દિવસનું કર્યું છે તો નેવું દિવસની અંદર પણ એવો કોઈ વિડીયો નથી કે જેની અંદર મિત્રો વધુ તમને વોસ ટાઈમ મળ્યો હોય તો આપણે અહીંયા ત્રણસો પાંસઠ દિવસ કર્યા છે તો એની અંદર એક જ વિડિયો આવ્યો છે જે બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત દરિયાકાંઠે વાવાજો એની અંદર એક જ જે લોંગ વિડીયો છે એની અંદરથી જ ખાલી તમને એકાણું કલાક મળેલા છે બાકીના જે પણ વોસ ટાઈમ છે ને એ બધો તમને શોર્ટ વિડીયોનો છે એક આ વિડીયો છે જેની અંદર સાસઠ કલાક મળેલા છે હવે સાસઠ અને એકાણું માત્ર છ કલાક જ મિત્રો થાય છે તમે છે સોથી દોઢસો કલાક જ થાય છે વધારે થતું નથી તો આવી રીતે તમારે ગણતરી કરવાની છે કે તમારા લોંગ વિડીયોનો તમારો વોચ ટાઈમ કેટલો થયો છે અહીંયાથી ખબર પડશે તો અહીંયા જે વાત તમારો વોચ ટાઈમ છે આવી રીતે તમારે ચેક કરી લેવાનો કારણ કે આ જે બીજા વોચ ટાઈમ તમને દેખાડે છે ને મિત્રો કેટલા કેટલા મળેલા છે એ મિત્રો શોર્ટ વિડીયોના છે અને શોર્ટ વિડીયોના વોસ ટાઈમ ગણવામાં નથી આવતો એના વ્યૂઝ ગણવામાં આવે છે તમારે વ્યૂઝની ગણતરી કરવાની છે જો તમારે વ્યૂઝથી ચેનલ મોનોટાઇઝન કરવી છે તો શોર્ટ વિડીયો માટે તમારે છે ને નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ એટલે કે દસ મિલિયન વ્યૂઝ તમારા થઈ જશે તો પણ તમારી ચેનલ મોનોટાઇઝન થઈ જશે અને લોંગ વિડીયોનો તમારા ચાર હજાર વોસ ટાઈમ થઈ જશે તો પણ તમારી ચેનલ મોનોટાઇઝન થઈ જશે પણ આ વોસ ટાઈમ છે તમારા શોર્ટ વિડિયોનો અને તમારો રિયલ વોસ ટાઈમ જોવો ને તો તમને અહીંયા મોનોટાઇઝન સેક્શન એક અર્નિંગ વાળું કમાણી કરવાનું ઓપ્શન મળે છે એની અંદર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો તો તમને અહીંયા ફ્રીચર મળશે ચાર હજારનું ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર કલાક કરો છો તો તમારો વોચ ટાઈમ પૂરો થઈ જાય તો તમે ચેનલને મોનોટાઇઝ કરી શકો છો અને શોર્ટ વિડીયો માટે મિત્રો આપ જોઈ શકો છો નેવું દિવસની અંદર એક કરોડ એટલે કે દસ મિલિયન વ્યૂઝ થાય તો તમારી ચેનલને મોનોટાઇઝન કરી શકો છો પણ શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ ગણવામાં નથી આવતો તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે અને વધુ માહિતી મેળવીએ તો કોઈ પણ માહિતી મેળવવા માટે આપણી ટેકનિકલ જય ગુગ યુટ્યુબ ચેનલ દરમિયાન દરેક વિડીયો બનાવેલા છે તમે જેની ચેક કરી શકો છો મિત્રો